उपरवास में भारी वरसाद ने लई दांतेवाड़ा नी सिपो नदी बनास नदी वहती थई छे। चोमासा नी शुरुआत में तालुका ना दांतेवाड़ा डेम सिपो डेम में पानी नी सारी आवक नोंधाई। समग्र जिल्लामां बिपरजोय वावाझोડાની અસર બાદ હવામાન વિભાગની આગાહીને લઈ જિલ્લામાં ભારે વરસાદથી મેઘમહેર થતા રાજસ્થાનના ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈ સિપો નદીમાં ચોમાસાના પ્રથમ નીર આવતા સિપો નદી વહેતી થઈ છે। નદીમાં નવા નીરના સમાચાર વાયુવેગે પ્રસારિત થતા આજુબાજુના ગામડાઓના લોકો સિપો નદીનો રમણીય નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા। जो उपरवासमां भारे वरसादने लई दांतीवाड़ा तालुकाना बन्ने डेमोमां पाणीनी सारी आवक नोंधावा पामी छे। वहेली सवारना 9 कलाके दांतीवाड़ा डेमनी 565.50 मीटर सपाटी हती, जे 576.70 मीटर पहोंची हती, एटले के 11 फूट जेटली पाणीनी आवक नोंधावा पामी छे। ज्यारे पाणीनी कुल आवक 29,575 क्यूसेक पाणीनो वधारो जोवा मळ्यो छे। ज्यारे सिपो डेममां 19,442 क्यूसेक पाणीनी आवक नोंधावा पामी छे। सिपो डेममां हाल 580.77 सपाटी नोंधावा पामी छे। एम जिल्लाना जीवादोरी समान ગણાતા બંને ડેમોમાં ચોમાસાની શરૂઆતમાં જ પાણીની સારી સ્થિતિ જોવા મળી છે। વાવાઝોડાને લઈને બનાસકાંઠા સહિત તમામ જિલ્લાઓમાં કાળો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે આજે દાંતીવાડાની સિપો નદી માં પાણી આવ્યું છે। કહેવાય છે કે 2017 પછી આ નદી જીવંત થવા પામી છે। હું મારા કેમેરામેન સહયોગીને દ્રશ્યો બતાવવાની કોશિશ કરું। સિપો નદીમાં પાણી આવતા આજુબાજુના લોકો નજારો જોવા આવી રહ્યા છે, અને અહીંના સ્થાનિક ખેડૂતોમાં પાણી જોઈને પાણીના તળ ઊંચા આવે તેવી આશા બંધાઈ છે। અત્યારે તો કહેવાય છે કે હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર જિલ્લાની અંદર વરસાદ થઈ રહ્યો છે, ત્યારે દાંતીવાડાના સિપો ડેમ અને દાંતીવાડા ડેમ બંને ડેમની અંદર પાણીની સારી આવક થવા પામી છે। દેવ કાલે ન્યૂઝ પણ ચેનલ દાંતીવાડા।